ઊંધું ફેરવવાનું છે, વિરુદ્ધ દિશા કીધી છે ઘડિયાળના કાંટાની અને ત્રણ ચતુર્થાંશ આખા
इधर त्रण चतुर्थांश क्या रहता त्रण काट खूणा तो जो अहीं थी ऊंधी दिशा वा का 1 2 અને 3 બરાબર તો કેટલે પહોંચે આપણે ઉત્તર એટલે સી માં શું આવશે ઉત્તર પછી ડી ડી તો દક્ષિણમાંથી એક કોણ આટો છેલ્લા પ્રશ્ન માટે ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશા જણાવવાનું જરૂરી છે સા માટે હવે જો આમાં શું કીધું છે દક્ષિણમાંથી એક આટો કીધું છે અહીંયા સિમ્પલ રીતે નથી કીધું થોડુંક આવડી રીતે કીધું છે આપણે દક્ષિણમાંથી એક આટો હવે જો સમજવાનું શું છે દક્ષિણ દિશા છે એક આખો આટો કીધું છે બરાબર તમે સીધા જાઓ કે ઊંધા જાઓ જો દક્ષિણ છે અહીંથી આમ જાઓ તો આ એક આટો થયો બરાબર અને ઊંધા જઈએ તો પણ અહીંથી એક આટો પતે એટલે દક્ષિણમાં જઈએ બરાબર એટલે કોઈ ફરક ના પડે તો કઈ દિશા આવશે દક્ષિણ દિશા બરાબર દક્ષિણ દિશા આવશે જો પ્રશ્ન 3 માં શું કર્યું તો આપણે દિશા આપેલી આપણને એમાંથી કેટલા રાઉન્ડ કરવાના છે એ આપ્યું હતું બરાબર અડધો દોઢ એ રીતે હવે આમાં જો દિશા આપી છે એમાંથી કેટલા રાઉન્ડ કરીશું એ કહેવાનું છે અડધો થશે પોણો થશે એ રીતે બરાબર એટલે આનું ઓપોઝિટ કહીએ એ રીતે પ્રશ્ન 4 જો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં એટલે જો પૂર્વમાં છે ઘડિયાળની દિશા એટલે ઘડિયાળ ફરે એ દિશામાં ક્યાં જવાનું છે ઉત્તર દિશામાં તો અહીંથી ચાલુ કર્યું અહીંથી આપણે ગયા અહીંયા ઉત્તર દિશામાં તો આ કેટલા થયા જો 3 કાટખૂણા થયા બરાબર 1 2 અને 3 એટલે 3 ચતુર્થાંશ શું આવશે પહેલામાં 3 ચતુર્થાંશ બીમાં દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં આ દક્ષિણ છે ઘડિયાળની દિશા એટલે સીધું અને પૂર્વમાં પૂર્વમાં એટલે અહીંયા બરાબર પૂર્વમાં તો 1 2 અને 3 એટલે શું આવશે 3 ના છેદમાં 4 બરાબર 3 ના છેદમાં 4 અને સી પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં એટલે અહીંથી આટલું તો કેટલું થયું અડધું બરાબર એટલે 1 દ્વિતીય પ્રશ્ન નંબર 4 પેલાનું ઓપોઝિટ જ છે બરાબર क्वेश्चन लगवा पड़ सकते हैं डायरेक्ट जवाब ना लगता है હું અહીંયા પ્રશ્ન લખવા રહું ને તો ટાઈમ જતો રહે આપણે બરાબર અડધો પીરિયડ પ્રશ્નમાં જતો રહે એટલે હું ખોલું છું પ્રશ્ન પ્રશ્ન 5 જીઆરનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે જોવાનું છે જો જો આમાં શું છે કલાક કાંટો છે
પહેલા ત્રણ પર હોય છે બરાબર અને પછી ત્રણ થી છ પર જાય છે તો આ રીતની પોઝિશન થાય બરાબર પહેલા અહીંયા હતો ત્યાંથી અહીંયા ગયો તો આમાં કેટલા કાટખૂણો બને છે એ કહેવાનું છે તો જો આપણને ખબર છે આ રીતનું હોય એટલે કેટલું આવે અહીંયા એક ચતુર્થાંશ ભાગ થયો બરાબર આખો ટોટલ કેટલા કાટખૂણો બને એક બે ત્રણ અને ચાર આપણે ગઈ છેલ્લે ભણ્યા હતા ટોટલ ચાર કાટખૂણા બને ઘડિયાળમાં તો આ કેટલો બન્યો ચાર માંથી એક એટલે શું આવે એક ચતુર્થાંશ બરાબર એટલે જવાબમાં તમારે શું લખવાનું એક કાટખૂણો બને ક્વેશ્ચન પૂછ્યો છે એ રીતે કેટલા કાટખૂણા બને એવું કીધું છે તો કેટલા બને એક કાટખૂણો બરાબર પહેલા ક્વેશ્ચન પહેલાની અંદર પછી બી તો બે થી આઠ તરફ આ બે છે અને અહીંયા આઠ તરફ બરાબર તો જો અહીંયા એક ભાગ પાડીએ તો એક અને બે ટોટલ બે બને બરાબર આ કયો છે આપણો સરળ કોણ તો કેટલા એમાં બને છે બે કાટખૂણા બરાબર બે કાટખૂણા પછી ત્રીજી ત્રીજામાં પાંચ થી અગિયાર પહેલા પાંચ પર હોય અને ત્યાંથી જાય અગિયાર પર એટલે અહીંયા તો આમાં પણ એ જ રીતે કેટલા બનશે બે કાટખૂણા બરાબર પછી ડી દસ થી એક આ દસ અને આ એક કેટલા છે એક કાટખૂણો બરાબર ઈ બાર થી નવ બાર અને નવ કેટલા બને જો આમાં આ નહીં જોવાનું આપણે આ જોવાનું બરાબર ઘડિયાળ આમ ફરે બાર પછી એક બે ત્રણ ચાર આ રીતે ફરે એક બે અને ત્રણ આ બાજુ નહીં જવાનું બરાબર બાર થી નવ કીધું છે નવ થી બાર હોય તો કેટલા બને એક બને બરાબર આવડે છે આપણે છેલ્લું બાર થી છ બાર થી છ પાછું સરળ કોણ એટલે બે બનશે બરાબર જો ફરી એ જ રીતનો ક્વેશ્ચન છે આપેલ સ્થિતિમાંથી તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે બરાબર દરેક વસ્તુ આમાં ને આમાં જ રમીએ છીએ આપણે ખાલી ક્વેશ્ચન ફેરવી કાઢે છે આમથી આમ બરાબર જવાબ આમાંથી જ આવે છે કાટખૂણા કેટલા હોય શું કહેવાય અને અપૂર્ણાંકમાં શું લખાય એટલે આના પરથી છે દરેક ક્વેશ્ચન બરાબર જો ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ બરાબર ઘડિયાળની દિશા એટલે સીધું કરે વિરુદ્ધ દિશા એટલે ઊંધું બરાબર તો જો પહેલામાં ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી
પશ્ચિમ માં જઈએ છે અહીંથી આ બરાબર તો કેટલા કાટ ખૂણા રચાય તો આ કેટલો થયો એક જ છે બરાબર એટલે પહેલામાં શું આવે એક કાટ ખૂણો પછી બી માં શું આવશે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં હવે આમાં જો વિરુદ્ધ દિશા કીધી છે એટલે ઊંધું જવાનું બરાબર પણ ઉત્તરથી પૂર્વમાં આ ઉત્તર છે ત્યાંથી પૂર્વમાં જવાનું તો આ રીતે કેટલા થયા એક બે અને ત્રણ બરાબર તો ત્રણ કાટ ખૂણા પછી સી પશ્ચિમથી પશ્ચિમમાં કેટલા થશે બોલો પશ્ચિમથી પશ્ચિમમાં જો પશ્ચિમ દિશા છે આ બરાબર હવે જો આમાં એક વસ્તુ સમજો કે આપણને ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં નથી આપ્યું બરાબર દિશામાં કે વિરુદ્ધ દિશામાં નથી આપ્યું પણ કેમ તો જો પશ્ચિમથી પશ્ચિમ કીધું છે એટલે આ બાજુથી આમ જઈએ કે પછી આ બાજુથી આમ જઈએ જવાબ એક જ આવે બરાબર જો આ જે છે આ રીતનો એંગલ હોય બરાબર તો આને કાટ ખૂણો કહેવાય આને શું કહેવાય કાટ ખૂણો આપણે જો દિવાલ હોય છે બે એક આ અને આમ તો જે વચ્ચેનો ભાગ હોય એને આપણે ખૂણો કહીએ બરાબર એ જ રીતે આ કાટ ખૂણો છે જો આ જે ઘડિયાળ હોય આપણી ગોળ આ રીતની બરાબર તો એમાં ટોટલ ચાર કાટ ખૂણા થઈને એક ગોળ ઘડિયાળ બને બરાબર તો આ છે એને કાટ ખૂણો કહેવાય આ એક થયો આ બીજો થયો આ ત્રીજો અને આ ચોથો કાટખૂણો બરાબર તો જો આપણને ક્વેશ્ચનમાં શું કીધું છે પશ્ચિમથી પશ્ચિમ દિશામાં જવાનું છે પાછળ કેટલા ચાર ચતુર્થાંશ એવું લખ્યું નથી જો ચાર કાટ ખૂણા બરાબર જો પશ્ચિમથી પશ્ચિમ કીધું છે ઘડિયાળની દિશામાં કે ઊંધી દિશામાં ગમે તે ચાલે બરાબર એક રાઉન્ડ આખો થશે એટલે જો એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ અને ચાર ટોટલ ચાર કાટ ખૂણા થશે બરાબર ચાર કાટ ખૂણા ડી દક્ષિણ થી ઉત્તર માં જો આમાં પણ ઘડિયાળની દિશા કે વિરુદ્ધ એવું કશું નથી કીધું બરાબર શું કીધું છે દક્ષિણ થી ઉત્તર માં જો આ દક્ષિણ દિશા છે ત્યાંથી ઉત્તર માં જઈએ અહીંયા તો કેટલા કાટ ખૂણા થયા બે બરાબર અહીંથી જઈએ કે આમ જઈએ કોઈ ફરક ના પડે ટોટલ બે જ આવે બરાબર બે કાટ ખૂણા પ્રશ્ન છો જો પાછું ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઉભા રહે એવું કીધું છે પાછી ઘડિયાળ દોરવાની બરાબર જો છ વાગે શરૂ કરીને એક કાટ ખૂણા જેટલું કરશે જો છ વાગે શરૂ કર્યું અહીંથી શરૂ કરીએ એક કાટ ખૂણો એટલે કેટલું આવે ત્રણ સ્ટેપ કસવાના બરાબર એક કાટ ખૂણો એટલે સાત આઠ અને નવ પહેલું બીજું ત્રીજું ત્રણ સ્ટેપ કસ્યા અહીંથી ચાલુ કર્યું અહીંયા આ શું બન્યું એક કાટ ખૂણો
તો કેટલા આવ્યું? 9 ઉપર આવ્યું, બરાબર. એટલે પહેલામાં શું આવશે? ક્યાં ઉભા રહીશું? એમાં 9 ઉપર, બરાબર. 9 ઉપર ઉભા રહીશું. પછી બીજામાં બોલો, આઠ વાગે શરૂ કરીને બે કાટ ખોળા. પછી સી ત્રીજામાં શું આવશે? 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા જેટલું. અહીંથી શરૂ કરીને બોલો 4 ઉપર 3 કાટખૂણા કીધા છે, 7 ઉપર, બરાબર. જો 1 2 3 કલાક એટલે 1 કાટખૂણો, 1 2 3 આ બીજો અને 1 2 3 તો આ ત્રીજો, બરાબર. બાકી બધા ભૂલી જવા. તો 3 કાટખૂણા કર્યા તો છેલ્લે ક્યાં આવ્યા? 7 ઉપર. એટલે 7 ઉપર ડી 7 વાગે શરૂ કરીને 2 સરળ કોણ. સરળ કોણ એટલે જો સરળ કોણની અંદર 2 કાટખૂણા આવે, પણ આપણને અહીંયા 2 સરળ કોણ કીધું છે, બરાબર. 2 સરળ કોણ એટલે ટોટલ 4 કાટખૂણા થશે. 7 વાગે શરૂ કરીને પાછળ 1 ઉપર. જો સરળ કોણ નું મતલબ શું છે? 2 કાટખૂણા, બરાબર. પણ આપણને ક્વેશ્ચન માં 2 સરળ કોણ દીધું છે, ટોટલ 2 સરળ કોણ, બરાબર. 1 સરળ કોણ માં 2 કાટખૂણા હોય તો 2 માં કેટલા આવે? 4 કાટખૂણા. 4 કાટખૂણા એટલે શું થાય? આખું સર્કલ થાય, બરાબર. તો 7 વાગે થી શરૂ કરીને પાછું ક્યાં આવે? 7 પર જ આવે, બરાબર. 7 પર. તો સ્વાધ્યાય અહીંયા આપણું પૂરું. Thank you.